વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આલ્ફા એકેડેમીમાં આગળના લેક્ચરની અંદર આપણે સ્વા સ્વાધ્યે આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બે પૂરો કર્યો બરાબર બે અને ત્રણ પૂરા કર્યા હવે આપણે આ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર ચાર અને પાંચ જોવાના છીએ જો તમે આગળના કોઈ પણ લેક્ચર જોવાના બાકી હોય તો ઉપર આ બટન છે ત્યાં તમે ક્લિક કરો બરાબર ત્યાં તમે આ જે ચેપ્ટર છે એના પ્લે લિસ્ટમાં જાઓ અને તમે બધા લેક્ચર જોઈ નાખો પછી આ લેક્ચરમાં આવો એટલે તમને મજા આવે તથા તમને આખે આખું ચેપ્ટર આપણી રીતે તમને સમજવા મળે બરાબર તો જુઓ હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો પ્રશ્ન નંબર ચારમાં શું કહેવામાં આવેલું છે કે જો ટેન એ બરાબર કોટ બી હોય તો સાબિત કરો કે એ પ્લસ બી બરાબર નેવું ડિગ્રી થાય તો જુઓ મિત્રો આપણને સાબિત કરવાનું કીધું છે એટલે કે આપણે આ વસ્તુ મેળવવાની છે પરંતુ આપણને આપ્યું છે શું ખાલી એટલી વસ્તુ આપેલી છે કે ટેન એ બરાબર કોટ બી તો આપણે આના પરથી અહીં જવાનું છે તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે ઉકેલ લઈ લઈએ ઉકેલની અંદર આપણને શું આપવામાં આવેલું છે ખાલી ટેન એ બરાબર કોટ બી આપવામાં આવેલું છે હવે જુઓ મિત્રો મારે સાબિત શું કરવાનું છે એ પ્લસ બી બરાબર નેવું સાબિત કરવાનું છે બરાબર તો જો આપણે આના પરથી સાબિત કરવાનું છે તો આપણને હે કોટિકોણના સૂત્રોનો યાદ આવવો જોઈએ એટલે કે નેવું માઇનસ છીટાવાળું સૂત્ર આપણને યાદ આવવું જોઈએ તો જુઓ ટેન ઠીટા બરાબર શું લખાય કોટ નેવું માઇનસ ઠીટા બરાબર હવે હું શું કરું કે આ જે છે ને અહીંયા લઈ લો કોટ નેવું માઇનસ છીઠા બરાબર શું કહીએ કોટ ટેન થીટા કહી શકું બરાબર આવું જ આપણે આગળના લેક્ચરમાં કર્યું હતું એવું જ આપણે અહીં કરવાના છીએ તો જુઓ આપણે આવું કહી શકીએ કે ના કહી શકીએ હવે જુઓ મારે અહીં બે જગ્યાએથી ત્રિકોણમિત્તીય વિધેય કાઢવા છે કારણ તો કે આપણને જે સાબિત કરવાનું આપેલું છે એમાં ત્રિકોણમિત્થીય વિધેય નથી તો આપણે ત્રિકોણમિત્તીય વિધેય કાઢવા હોય તો શું કરવું પડે બંને બાજુથી ત્રિકોણ મિત્તીય વિધેય કાઢવા પડે એ મારે કાઢવા હોય તો મારે બંને બાજુના ખૂણા કેવા કરવા પડે સોરી વિધાય મારે કાઢવા હોય તો આપણે શું કરવું પડે બે વિધાય કેવા કરવા પડે સરખા કરવા પડે એનો મતલબ શું કે કાં તો હું ટેનને કોર્ટમાં ફેરવું કાં તો કોર્ટને ટેનમાં ફેરવી દઉં બરાબર તો કોર્ટને મારે જો હું ટેનમાં ફેરવી દઉં બરાબર તો આપણે આ દાખલામાં શું કરશું કોર્ટને ટેનમાં ફેરવશું તો જો આપણે ટેન એન એના એમનો લખી દેવાના બરાબર અને જ્યારે હું કોટ બીને ટેનમાં ફેરવું તો જુઓ આનો મતલબ શું થયો હોય કે ભાઈ ટેન નેવું માઇનસ ઠીટા એટલે ઠીટા બરાબર અહીંયા બી છે બરાબર તો ટેન નેવું માઇનસ બી બરાબર શું લખાય કોટ બી આપણને આપવામાં શું આવેલું છે કોટ બી આપવામાં આવેલું છે તો કોટ બી બરાબર શું લખાય ટેન નેવું માઇનસ બી આ ખબર પડી છે મિત્રો આ કઈ રીતે મેં લખ્યો એ બરાબર આટલી વસ્તુ તમને ખબર હશે કે ભાઈ ટેન નેવું માઇનસ સીટા એટલે શું કહેવાય કોટ ઠીટા કહેવાય ઠીઠાની જગ્યાએ હું બી મૂકી દઉં બરાબર અહીંયા ઠીટા છે એની જગ્યાએ હું બી મૂકી દઉં તો અહીંયા મને શું મળી જાય કોટ બી આપણને કોટ બી તો આપવામાં આવેલો છે તો આપણે એની જગ્યાએ શું લખવું છે ટેન નેવું માઇનસ બી બરાબર તો અહીંયા લખી દઈએ ટેન નેવું માઇનસ બી હવે મેં તમને આગળના લેક્ચરની અંદર કીધું હતું એ પ્રમાણે કે જો બે ત્રિકોણ મિત્ર એવી ધ્યાય સરખા હોય તો એ બે ખૂણા કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ બરાબર તો આપણે લખી દઈએ એ બરાબર શું આવવું જોઈએ નેવું માઇનસ બી ખબર પડી ગઈ મિત્રો આટલી વસ્તુની બરાબર શું આવવું જોઈએ નેવું માઇનસ બી કારણ તો કે આપણે બે ખૂણા કેવા કરવાના સરખાઈ દેવાના છે તેથી હવે આ બી છે અને આ બાજુ લઈ જ્યો તો હું આવી જાય એ વત્તા બી બરાબર શું મળી ગયું નેવું ડિગ્રી મળી ગયું ખબર પડી ગઈ મિત્રો તો જોવો સાબિત થઈ ગયું પ્રશ્ન નંબર ચાર સાવ છેલ્લો છે બરાબર છે એ જ રીતે હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો જુઓ મિત્રો આજે પ્રશ્ન છે બેઠે બેઠો પ્રશ્ન નંબર ત્રણ જેવો છે બરાબર પ્રશ્ન નંબર ત્રણ જેવો તો આપણે કરવાનું છે જો પ્રશ્ન નંબર પાંચમાં શું આપવા છે કે જો ફોર એ એ લઘુકોણનું માપ હોય તથા સેક ફોર એ બરાબર સેક સોરી કોશેક એ માઇનસ વીસ ડિગ્રી હોય તો એની કિંમત શોધો તો આપણને જે પ્રશ્ન નંબર ત્રણ હતો એમાં શું આપવામાં આવેલું છે કે ટુ એ લઘુકોણ હતો અને ટેન ટુ એ બરાબર કોટ એ માઇનસ અઢાર હતું બરાબર એ આપણને આપવામાં આવેલું હતું ને આપણે એ શોધવાનો હતો એ જ રીતે આપણે એ એ જ શોધવાનો છે બરાબર પણ આપવામાં શું આવેલું છે sec ફોર એ બરાબર 20 એ માઇનસ બરાબર તો ચાલો આપણે તો તમે અત્યારે મને એવું લાગે છે કે તમે એ દાખલો આ દાખલો સોલ્વ કરી શકશો તમારી રીતે તો તમે વિડીયોને પોઝ કરી દો અને વિડીયો શરૂ કરો બરાબર દાખલો ગણવાનો શરૂ કરો દાખલો ગણાઈ જાય જો તમને કંઈ ડાઉટ આવે તો તમે જુઓ બરાબર નક પછી આની પછીનો પ્રશ્નથી તમે જોવાનું શરૂ કરો તમે પોઝ કરીને હવે શીખી ગયા હશો બરાબર દાખલો ગણીને આવ્યા હશો એવું હું માનું છું હવે આપણે આગળ જોઈએ તો જુઓ શું આપવામાં આવેલું છે કે sec ફોર એ બરાબર a ક એ માઈનસ વીસ હવે જુઓ મિત્રો આગળનો જે આપણે દાખલો હતો પ્રશ્ન નંબર ત્રણ બરાબર એમાં આપણે શું કર્યું હતું કોટ અથવા તો ટેનને આપણે કેમાં ફેરવું હતું બેને અરખા વિધિ કર્યા હતા આપણે હમણાં આગળ પણ જોયો પ્રશ્ન નંબર ત્રણ બરાબર પ્રશ્ન નંબર કયો જોયો ચાર એમાં પણ આપણે શું કર્યું હતું કોટ અને ટેન આપેલા હતા બંને બાજુ કેવા કર્યા હતા ત્રિકોણ મિત્તીય વિધેય સરખા તો અહીં આપણે એવું જ કરશું બરાબર તો જો શેક આપેલું છે કોશેક આપેલું છે તો આપણે શું કરશું કોઈ પણ બેમાંથી એકને આપણે એક વિધેયમાં ફેરવી દઈશું એટલે કે જો કોશેકને હું શેકમાં ફેરવી શકું તો શેકને કોશેકમાં ફેરવી આપું તો આપણે કોશેકને શેકની અંદર ફેરવું હોય તો શું કરવાનું તો જુઓ પહેલાં તો શેકના શેક આવનામ લખી દઈએ શેક ફોરે બરાબર હવે આપણે આની વાત કરીએ તો આપણી પાસે શું છે કોષ એક ઠીટા છે એને મારે શેકમાં ફેરવવું છે તો જુઓ શેક નેવું માઇનસ છીટા બરાબર શું કહેવાય કોષ એક ઠીટા બરાબર તો કોષ એક બરાબર શું લખાય શેક નેવું માઇનસ ઠીઠા ઠીટા બરાબર અહીંયા આપણને શું આપવામાં છે એ માઇનસ વીસ એટલે આપણે ઠીટા બરાબર શું લખશું એ માઇનસ વીસ તો અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ શેક નેવું માઇનસ એ બરાબર શું છે સોરી ઠીઠા બરાબર શું છે એ માઇનસ વીસ તો એ માઇનસ વીસ આખે આખું કાઉસમાં લખવાનું મિત્રો ભૂલ ન પડે આ પદમાં જો તમે અહીંયા કર્યું કે માઇનસ એ માઇનસ વીસ તો તમારો દાખલો ખોટો પડશે કારણ તો કે આ જે માઇનસ સાઇન છે એ બે માટે લાગુ પડશે બરાબર ઠીટો આખો છે એ માઇનસ વીસ છે ખાલી એ નથી ખબર પડી ગઈ મિત્રો શું કરવાનું એ શા માટે આપણે કાઉસ કર્યો ખબર પડી ગઈ હવે આપણે જો નિશાની માઇનસ છે એ બે ઇન માટે લાગુ પડશે તો જો હવે આપણે લખી દઈએ કે ભાઈ સેક ફોર એ બરાબર સેક ફોર એ બરાબર શેક આપણે કાઉ છોડી દઈએ તો જુઓ નેવું માઇનસ એ વત્તા વીસ બરાબર આ આવશે જો તમે ભૂલથીને એ માઇનસ એ વીસ કરી દીધું બરાબર અહીંયા માઇનસ એ માઇનસ વીસ કરી દીધું તો તમારો દાખલાનો જવાબ કેવો આવશે ખોટો હવે જુઓ મિત્રો અહીંયા પણ ત્રિકોણ મિતિ વિધિ શેક છે અહીંયા પણ શેક છે તો એનો મતલબ શું કે ખૂણા બે કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો આપણે અહીંયા લખીએ કે ફોર એ બરાબર શું આવશે નેવું વધતા વીસ એટલે એકસો ને દસ બરાબર એકસો ને દસ માઇનસ એ તો આપણે ગોતોનું શું છે એ તો એને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ એ લો તો માઇનસ એ છે આ બાજુ આવે એટલે પ્લસ એ તો ફાઇવ એ બરાબર શું મળી જાય એકસો દસ તેથી આપણને એ બરાબર કેટલા મળે એકસો દસના છેદમાં પાંચ ભાગ ચડાવો તો શું આવશે પાંચ દૂ ને દસ એક વધી વધી બરાબર એક વધુ એક ને ઝીરો એટલે દસ દસ ભાઇંગા પાંચ કરો એટલે કેટલા વધે બે તો આપણને એ બરાબર શું મળી જુઓ બાવીસ ડિગ્રી ખબર પડી ગઈ મિત્રો પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચની અંદર હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર છ અને પ્રશ્ન નંબર સાત જોઈશું જો તમને આ લેક્ચર ગેમો હોય તો લાઇક કરી દો વિડીયોને શેર કરી દો તમારા મિત્રો જોડે અને હા ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પછી બાજુમાં રહેલ બે બે લાઇકન છે ત્યાં તમે ક્લિક કરી દો જેથી તમને આપણા આગળના લેક્ચરો પણ તમને નોટિફિકેશન મળતી રહે અને તમે સાથે સાથે ભણી